સિંહ નેલો સિંહ ગરમા ગરમ સિંહ હે બોલ તેવું કેમ કર્યું બોલ તેવું કેમ કર્યું મેં શું કર્યું તમે આ શું કરો છો સર મને છોડો ખોટા નાટકો નહીં કર બોલ તેવું કેમ કર્યું બોલ ક્રેશ ક્રેશ કોણ છે કોણ છે એમ તને નથી ખબર કે હું કોણ છું હા નથી ખબર મને નથી ઓળખતો તું હા અરે સર મને નહીં મારો સર પ્લીઝ સાચું બોલ કોણ છે તું તું અમારો પીછો શું કામ કરે છે બોલ ક્રિશ અરે સર હું તો સિંહ વાળો છું હું તો એમ મારું કામ કરવા આવ્યો સર હું શું કામ તમારો પીછો કરવાનો સર જુઠ્ઠું નહીં બોલતો તું એ દિવસે ત્યાં સિંહ વેચતો હતો ને આજે તું અહીંયા આવ્યો છે સાચું બોલ તું અહીંયા શું કામ આવ્યો છે બોલ બોલ કેમ આવ્યો છે અહીંયા બોલ અરે સર ત્યાં છે ને ધંધો બરાબર નહોતો ચાલતો એટલે હું આજ બીજી જગ્યા જોવા આવ્યો છું સર પ્લીઝ મને છોડો સર જો સાચું બોલ એ દિવસે પણ તારી સિંહ ખાઈને અમે બેભાન થઈ ગયા હતા બોલ તે દિવસે સિંહમાં શું ઉમેરેલું બોલ તે શું ઉમેરેલું બોલ તને આ બધું કરવાનું કોણે કહ્યું બોલ અરે ના સર મેં એવું કશું જ નથી કર્યું સર સાચું બોલ નહીં તો હું તને પોલીસને સોંપી દઈશ પછી એ લોકો તને એમની રીતે સવાલ કરશે ત્યાં જતા પહેલાં તારું મોઢું ખોલને બધું કહી દે મને બોલ તું આ બધું શું કામ કરે છે બોલ સર હું કંઈ જ નથી કરતો સર એ લોકો જેટલું કહે છે એટલું જ હું કરું છું સર હલો કમિશનર સર સર ખબર નથી આ બંને જણા કેમ આવું કરે છે અમે બધા સખત ટેન્શનમાં છે પ્લીઝ તમે કંઈક ટ્રાય કરો ને એ બંને પોતાનો મોબાઈલ તો લઈ ગયા છે ને હા એ બંને ફોન લઈ ગયા છે નસીબ જોગે બંને જણા પોતાના ફોન લઈને ગયા છે તો આપણે એને ટ્રેક કરી શકશું અને ક્યાં છે એ આપને ખબર પડી જશે થેન્ક યુ સો મચ સર મારી કમિશનર જોડે વાત થઈ ગઈ છે ક્રિશ અને રાધા બંને એ લોકોના ફોન લઈ ગયા છે એટલે એમનું લોકેશન આપણે શોધી શકીશું આટલું કહ્યા પછી પણ આ બંને આમ જ કરે છે તો બીજી કઈ રીતે સમજાવવા આ લોકોને શું કરવાનું શું એ બંને નાના કિકલા છે એમને એટલું પણ નથી સમજ પડતી આ બધાની પાછળ કોણ છે એ આવું કેમ કરે છે જ્યાં સુધી ક્રિશ એને શોધી નહીં શકે ને ત્યાં સુધી એના મનને શાંતિ નહીં મળે એટલા માટે ક્રિશ એટલે જીદે ચડ્યો છે એ બંને હેમખેમ ઘરે પાછા આવી જાય ને એટલે બસ અને ઉર્મિલા દેવી તમે તમારા દીકરાને સમજાવો કે આ કોઈ પિક્ચર નથી ચાલી રહ્યું આ રિયલ લાઈફ છે એને આખી પરિસ્થિતિની ખબર છે તો એને બહાર જ ન નીકળવું જોઈએ ને એટલે કોણ હા એટલે કોણ કોણ છે કોણ છે બોલ કોણ છે બોલ તારો બોસ કોણ છે એ આ બધું શું કામ કરે છે બોલ જુઠ્ઠું નહીં બોલતો બોલ એ અમને આટલો હેરાન શું કામ કરે છે એને અમારા પ્રત્યે આટલો ગુસ્સો શું કામ છે બોલ બોલ એ રાધાને ટાર્ગેટ શું કામ બનાવે છે બોલ મને કંઈ નથી ખબર સર એ લોકો જેટલું કહે છે એટલું જ હું કરું છું સાચે સર મને બીજું કંઈ જ નથી ખબર સર પ્લીઝ મને છોડો સર જો મને આ બધી વાર્તાઓ નહીં સાચું શું છે એ સાંભળવું છે બોલ એટલે કોણ તું કોની વાત કરે છે સર મને છોડો સર સર મને કંઈ જ નથી ખબર સર ક્રિશ આ ક્યારનો એકની એક જ વાત કરે કરે છે હે આમ જ બોલ્યા કરશે ને તો આપણે કંઈ જ નહીં કરી શકીએ તું એક કામ કર તું સૌથી પહેલાં પોલીસને ફોન કર એ જ લોકો આનું મોઢું ખોલાવી શકશે તું ફોન કર જો હવે સાચું નહીં બોલે ને તો પછી હું એ જ કરીશ એક વાર પૂંછડી પકડી પાડી તો માથા સુધી પહોંચતા વાર નહીં લાગે સમજો જો હવે તે સાચું નહીં કીધું ને તો આઈ વિલ મેક શ્યોર તું અને તારો એ આ જીવન જેલમાં સડો
તું જેટલું વિચારે છે એટલું ઇઝી નથી બોસ. તું એને અડી પણ લઈ શકે. એ એકવાર મેં તને શોધી કાઢ્યો તો તને શું લાગે છે હું તારા બોસને નહીં શોધી શકું? કોઈ ચાન્સ જ નથી. તું એને અડી પણ લઈ શકે. તું મને કંઈ પણ કર, તું મને મારી નાખીશ તો પણ વાંધો નહીં, પણ હું તને એના વિશે કશું જ નહીં કહું. મને આ બધું ભાષણ આપતા પહેલા એ ભૂલતા નહીં કે આ બધું જે પણ કઈ ચાલી રહ્યું છે ને એ તમારી દીકરીના લીધે ચાલી રહ્યું છે. મારો દીકરો તો વગર કામનો ભેરવાઈ ગયો છે. એ આ જોખમ વિના કારણે પોતાના ઉપર લઈ રહ્યો છે. મારી દીકરીને કોણ હેરાન કરી રહ્યું છે એ હું શોધી કાઢીશ. એમાં એને વચ્ચે પડવાની જરૂર નથી. હું છું ને આ બધા માટે. તમારી જવાબદારી એ જોવાની છે કે એ લોકો ઘરમાં રહે. મહેરબાની કરીને તમે આટલું કરો. મારા માટે મારી દીકરી અને જમાઈ બંને ઇમ્પોર્ટન્ટ છે. એમની સેફટી મારા માટે સૌથી વધારે મહત્વની છે. મિસ્ટર રાજેશ પરીખ, એ ભૂલી નહીં જતા કે મારો દીકરો તમારો જમાઈ નથી અને તમારી દીકરી મારી વહુ નથી. હા, એકની એક વાત હું તમને વારે ઘડીએ નહીં કરું, એ યાદ રાખજો. હા, તમારી સાથે રમત રમે છે. સર, સર છોડો મને. તમારી સાથે રમત રમીશ? હા, શું કીધું તે? તું એના વિશે કઈ જ નહીં કહે. હા, અને હવે તું નાટકો કરે છે. સર, મને નહીં મારો. સર છોડો મને. એ મને સાચું કહી દે, નહીં તો પછી મને પણ નથી ખબર કે હું તારી સાથે શું કરી નાખીશ. મને કઈ જ નથી ખબર સર, મને છોડી દો સર. ના ક્રિશ, એને પૂછવાથી કે એને મારવાથી કઈ જ નહીં મળે. તું એક કામ કર, તું પોલીસને જ બોલાવ. એ લોકો એની રીતે જ આની સાથે પૂછતાછ કરશે. કર ફોન. ક્રિશ, ક્રિશ, મેં એને પકડી લીધો છે, તું જલ્દી આવ. ક્રિશ, ક્રિશ. રાધા, સાવધાન રહેજ. ક્રિશ, ક્રિશ, હે બગડા, એને કઈ કીધું? ક્રિશ, મને તો એ દિવસે જ એના ઉપર શંકા થઈ ગઈ હતી, જે દિવસે એની શીંગ ખાધા પછી આપણે બેભાન થઈ ગયા હતા. પણ હું એનું મોઢું ખોલાવું એ પહેલાં જ તારા પપ્પાએ કીધું કે આ એ ના હોઈ શકે, એને છોડી દો, એને છોડી દો. નહીં તો એ દિવસે જ એના મોઢામાંથી બધું ચોંકાવી દીધું હોત. એને શોધીને પણ આપણે કશું જ ના કરી શક્યા. આપણને બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હોત. એનો બોસ કોણ છે, એ આપણને હેરાન શું કામ કરે છે, એ તને જ શું કામ ટાર્ગેટ કરે છે, બધી જ ખબર પડી ગઈ હોત. અને છટકી ગયો સાલો. ક્રિશ, હવે આપણે શું કરીશું? હેલો મમ્મી. તું હવે ફોન કરે છે મને? તને યાદ પણ છે કે હું છું? મમ્મી, વાત નહીં કર મારી સાથે. ક્રિશ, તું આ શું કરી રહ્યો છે અને શું કામ કરી રહ્યો છે? આ બધું મજાક છે તારા માટે? હેલો ઇન્સ્પેક્ટર. સર, તમારી દીકરીને જમાઈનું લોકેશન મને મળી ગયું છે. ઓ રીયલી? ઓ ઇન્સ્પેક્ટર, થેન્ક યુ વેરી મચ. તમે બિલકુલ ખરા ટાઈમે અમને ફોન કર્યો છે. ક્યાં છે એ બંને? હા, ઓકે ઓકે, હું જોઈ લઉં છું. થેન્ક યુ ઇન્સ્પેક્ટર, થેન્ક યુ વેરી મચ. એ લોકો ક્યાં છે એનું લોકેશન મને મળી ગયું છે. હું હમણાં જ જાઉં છું અને એ લોકોને લઈ આવું છું. જ્યાં સુધી હું એ લોકોને સેફ જોઈ નહીં લઉં ને, ત્યાં સુધી મારા શ્વાસ તો અધ્ધર જ રહેશે. મમ્મી, તું બેસી શકે છે ને? આમ તો ડોક્ટરે ના જ પાડી છે વધારે ઉઠવા અને બેસવા માટે. વર્ષાબેન, હવે ફિઝિયોથેરાપીનો ટાઈમ થઈ ગયો છે અને ડોક્ટરે પણ એમ કીધું હતું ને કે આંટીના પગે મસાજ કરવાનું છે. હા કિયારા, જઈને તેલ લઈ આવ ને. અરે, મને શું ખબર કે તેલ ક્યાં રાખ્યું હોય છે? રસોડામાં છે, જા અને શોધ. તે પણ તું મારે શીખવાડવાનું. પ્લીઝ ગો. એ ક્યાં જાય છે તું? અહીંયા બેસ અને મમ્મીને તેલ લગાડી આપ અને મસાજ કર પગમાં. શું? હું તેલને ક્યારે અડતી પણ નથી. એ વધારે હોશિયારી કરવાની જરૂર નથી.
જ્યારે મારી સાડીઓ બાળી હતી ત્યારે તો તે ઘાસ તેલને હાથ લગાવ્યું હતું ને. તો તું આ નથી કરી શકતી? શું એને તમારી સાડી બાળી નાખી? હે ભગવાન, જોયો વર્ષાબેન એનામાં કેટલો એટીટ્યુડ છે. એ ચૂપ રે તું, ચૂપ. અરે બકવાસ બંધ કર. બધી વાતમાં માથું મારવાની કોઈ જરૂર નથી. હું તને છોડીશ નહીં મિલી. હાય હાય, જો તો ખરો, જ્યારે પોતે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે બધું જ ચાલે, પણ આપણે સહેજ પણ એને કઈ કહીએ તો એ પોતે જ આપણે છુપ રહેવાનું કહે છે. એ મિલી, હવે તારું વધારે પડતું થઈ રહ્યું છે. આ ચૂપચાપ ઊભી રહી. આ શું તમે બંને આમ આખો દિવસ ઝઘડ્યા કરો છો? મહેરબાની કરીને શાંતિ રાખો. જોન આંટી એ જ ગુસ્સો કરે છે, એણે જ બધું ચાલુ કર્યું. બસ મિલી, તમે બંને ચૂપ બેસો. આખો દિવસ તમારી કટ કટ ચાલ્યા જ કરે છે. મમ્મી તું શાંત રહે. અને તું ઉભા ઉભા મોઢું શું જોવે છે? જા નીચે બેસ અને મમ્મીને પગમાં મસાજ કરી આપ. મમ્મી તું શાંતિ રાખ, તું આરામ કર. ક્રિશ, આ કઈ જગ્યા છે? આપણે અહીંયા કેમ આવ્યા છીએ? મને ભૂખ લાગી છે એટલે. તો આપણે ઘરે જઈને પણ તો ખાઈ જ શકતા હતા ને? પણ મને અત્યારે ભૂખ લાગી છે, તો શું મારે અત્યારે ખાવાનું નહીં? હા હા, તું ખાઈ જ શકે છે, પણ મારો કહેવાનો અર્થ આ નતો. રાધા, અહીંયા બધું બહુ સરસ મળે છે અને મેં ટેબલ પણ બુક કરાવી નાખ્યું છે. પ્લીઝ ચાલ. શું તે પહેલેથી જ બુકિંગ કરાવી દીધું? પણ કેમ, તને ખબર હતી કે આપણે અહીંયા જ આવવાના છીએ? સોરી રાધા, મારો પ્લાન તો કંઈક બીજો જ હતો. મમ્મીએ આપણને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી હતી, તો પછી મેં ભાગવાનો પ્લાન બનાવ્યો. જો આપણે થોડીક વાર માટે બહાર ફરત ને, તો પેલો આપણને શોધતા ચોક્કસ આવત. એ આવત તો આપણે એને પકડી પાડત. એટલે જ તો મેં આખી આ ગાર્ડન રેસ્ટોરન્ટ બુક કરાવી હતી. પણ એ તો ત્યાં જ આવી ગયો, પકડાયો પણ ખરો, પણ છેવટે ભાગી ગયો નાલાયક. શું મને ભૂખ લાગી છે, પ્લીઝ આપણે જઈએ. સારું સારું ચાલ. બધું જ સમજાવવું પડે છે તને. હે, મસાજ ડન. વર્ષાબેન જો ને, આંટીના હેર કેટલા ડ્રાય થઈ ગયા છે અને એના હાથમાં પણ થોડું તેલ છે, તો આપણે એને યુઝ કરી દઈએ. તેલ માલિશ પણ થઈ જશે અને આંટીના માથામાં કાસ્કો પણ ફેરવાઈ જશે. યુ નો વોટ્સ બેસ્ટ, આંટીના માથે ઠંડક મળશે અને એમને આરામ પણ મળશે. હા ને આંટી? અરે ના ના, હું તો આખો દિવસ સુતી જોઉં છું, તો પછી આમ તેલ માલિશ અને માથું ઓળાવવાની શું જરૂર છે? રહેવા દે ને બેટા, તો શાંતિ રાખ ને મમ્મી, એ તને સરખી રીતે માથું ઓળી આપશે, કરવા દે ને એને. અને મમ્મીને બરાબર માથું ઓળી આપજે. એ તે મને સમજીને શું રાખી છે? આમ મેં તને કહ્યું ને કે મને આ બધું કરતા નથી આવડતું. કિયારા મિલી યુ, તો પછી તું શરત હારી ગઈ એ કબૂલી દે. તારા સાસુમાના ઘરે જવાના બદલે તારા સાસરે પહોંચી જઈશ, સમજી? એ તમારા લોકોનું ખુસુર પુસુર શું ચાલુ છે? આખો દિવસ તમે આ જ કર્યા કરો છો. બોલ શું ખાઈશ તું? મને નથી ખબર મિસ્ટ્રી, આવી ગાર્ડન રેસ્ટોરન્ટમાં શું સારું મળતું હોય મને કેવી રીતે ખબર? તું જ કંઈક મંગાવ ને. અહીંયા છે ને મંચુરિયન રાઈસ બહુ સરસ મળે છે, બોલ એ મંગાવું. હે, મંચુરિયન રાઈસ? એટલે એ આવે કંઈક, એ આવીને પીરસે ને ત્યારે જોઈ લેજે, તને પોતાને ખબર પડી જશે.
સારું. એક્સક્યુઝ મી, એક મંચુરિયન રાઈસ. મિસ્ટેક, જમવાનું ક્યાં છે? હજી સુધી કેમ નથી આવી? આટલી બધી વાર હોય, એ લોકો આજે જમવાનું આપશે ને? એ આપશે મારી માં. તું શાંતિ રાખને. પણ મિસ્ટ્રી, આમ ક્યાં સુધી રાહ જોવાની? તું તો ક્યારનો એવું કહેતો હતો ને, તને ભૂખ લાગી છે, તને ભૂખ લાગી છે. અરે આટલી વારમાં તો આપણે ઘરે જઈને જમવાનું બનાવીને જમીને સૂઈ પણ ગયા હોય. આટલી બધી વાર હોય, એક તો આટલા બધા પૈસા લેવાના અને આટલી બધી રાહ જોવડાવવાની. આના કરતા તો અમારી સુવિધા હોટલ સારી હતી, આપણે કોઈને રાહ જોવડાવતા હતા. કેવું આમ ફટાફટ જમવાનું બનાવીને પીરસી દેતા હતા. અને આ લોકો તો જોઈ, આટલી બધી રાહ જોવાની હોય કઈ? રાધા, અહીંયા આવવું જોઈએ, અહીંયા લોકો ટાઈમ લગાડે. હે મિસ્ટ્રી, આ કેમ આવું દેખાય છે? રાધા, ચૂપ રહે ને, એ લોકો સાંભળશે તો એમને ખરાબ લાગશે. પણ એ લોકોએ પીરસીને તો આપવો જોઈએ ને. હું છું ને, હું પીરસી આપું છું, ઓકે? મિસ્ટ્રી, આ શું ભજ્યું છે? કેટલું ગરમ છે! અરે તો જીભ દાઝી ગઈ. હું હમણાં નહીં ખાઉં મિસ્ટ્રી, આ ઠંડુ થશે ને પછી જ ખાઈશ. પણ રાધા, એને આવી રીતે ના ખવાય. જો આને છે ને કાંટા ચમચી કહેવાય. આ પકડ. હા, હવે આ ચમચીને આ રીતે પકડ. હા, હવે મંચુરિયન આમ લે. લે લે. હા, બસ હવે ખાઈ લે.